આ ચોખાનો પાપડ છે, જે કાચો પાપડ છે તેને મેં શેકી લીધો છે. હવે આ પાપડને આપણે હાથેથી તોડી દઈએ થોડો. હવે આ મેલ્ટેડ બટર લીધું છે, આપણે આની ઉપર મેલ્ટેડ બટર નાખીશું. તમે સિંગ તેલ પણ નાખી શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે આ પાપડ પર એક મસાલો સ્પ્રિંકલ કરીએ છીએ, જેમાં આ ચાટ મસાલો, કાશ્મીરી લાલ મરચું પાવડર અને સંચળ પાવડર છે, ત્રણેયને આપણે મિક્સ કરી લઈએ છીએ. હવે આ મસાલો આપણે આની પર સ્પ્રિંકલ કરીએ છીએ. ત્યાર પછી આપણે આ ચણાની દાળ છે, તળેલી ચણાની દાળ છે, તે નાખીએ છીએ. ફ્રેન્ડ્સ, તમે આમાં તમારી લાઇકિંગ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકશો. આ મસાલા સિંગ છે, આ બાફેલા બટેટા છે, આ બી કાઢીને ઝીણા સમારેલા ટમેટા છે, આ કોથમીર અને ફુદીના અને લીલા મરચાંની ચટણી છે ફ્રેન્ડ્સ. આ ખજૂર અને આંબલીની જે આપણે ચાટની ચટણી બનાવીએ છીએ તે છે. આ સમારેલી ડુંગળી છે, આ ઝીણી સમારેલી કોથમીર છે, થોડી આપણે પહેલાં અંદર નાખીએ છીએ. હવે આપણે આ ઝીણી સેવ છે, જે આપણે ચાટમાં વાપરીએ છીએ, તે નાખીએ છીએ ફ્રેન્ડ્સ. તેને થોડી સરખી નાખવાની, જેમ આપણે ચાટમાં થોડી વધારે સેવ નાખીએ છીએ તેમ. તમને આમાં ભાવે તો તમે રતલામી સેવ, આલુ ભુજિયા સેવ પણ નાખી શકો છો, ફુદીનો પણ સમારીને નાખી શકો છો. આ છે દાડમના દાણા, ઉપરથી પણ આપણે થોડી કોથમીર સ્પ્રિંકલ કરીએ છીએ ફ્રેન્ડ્સ. તમને આમાં ભાવે તો તમે ચીઝ પણ ગ્રેટ કરીને નાખી શકો છો, તો પણ બચ્ચાઓને ખૂબ જ ભાવશે અને એકદમ હેલ્ધી ચાટ બનશે, કે જેમ આપણે ફ્રાય કરેલી પૂરી નથી વાપરતા. તો તમે ચોક્કસથી એની ટાઈમ આને ખાઈ શકશો અને એન્જોય કરી શકશો. તો ચોક્કસ ફ્રેન્ડ્સ તમે ઘરે બનાવજો.